नमस्कार, निर्माण न्यूज साथ हूं छु। अगला समाचार की शुरुआत करिए हेडलाइंस से। हजु बे दिवस खेडूतोने माटे संकट यथावत। आगामी बे दिवस राज्य में कमोसमी वरसाद नी हवामान विभाग की आगाही। सौराष्ट्र, उत्तर गुजरात और दक्षिण गुजरात जिल्लाओं में वरसाद नी आगाही। सोना और चांदी भाव में फरी एक वार उछाड़ो। सोना भाव 64,000 तो चांदी की किमत 75,000 रुपया ने पार। छेल्ला 3 दिवस में सोना भाव में 2,500 रुपया वधारो। आज देश में रात्र 8:44 जोवा मळशे मध्य छाया चंद्रग्रहण। 4:18 सुधी चालशे आ चंद्रग्रहण। बे दिवस वरसाद नी आगाही पण जे वथावा। જોઈએ સમાચાર વિગતવાર તો બદ્રીનાથ હાઈવે ઉપર ભૂસ્ખલનની ઘટના બનવા પામી હતી, જેના કારણે વહીવટીતંત્રે બદ્રીનાથ યાત્રાને રોકી દીધી છે। ત્યારે બદ્રીનાથ યાત્રાને રોકવાની સાથે સાથે હાઈવે ઉપર હેલંગમાં ભૂસ્ખલન થતાં રસ્તો પણ જ રીતે બંધ થઈ ગયો હતો। ત્યારે પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈને રહેલા એવા તીર્થયાત્રીઓને પણ ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેત રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા માટે પણ જણાવ્યું હતું। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સરસપુર વિસ્તારના આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં લૂંટનો પ્રયાસ થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા। ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં પથ્થરની એટીએમ ક્યાંક તોડીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેની જાણ થતાં જ શહેર કોટડા પોલીસે પણ જે રીતે પોલીસ ફરિયાદ નોંધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાંતિજના નાની બાગોળ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી હતી। ત્યારે લગ્ન સરાનો સમય હોય ત્યારે ગામમાં 3 લગ્ન પ્રસંગ હતા, જેને લઈને અલગ અલગ ગામના લોકોએ ગામમાં આવેલા, જેમાંથી વિસનગરથી આવેલા 3 જેટલા શખ્સોને જે અપશબ્દો ન કહેવામાં આવતા કાંકરી ચાળો પણ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક શખ્સને પથ્થર વાગતા મામલો બિચક્યો હતો, જેને લઈને પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી ને ગામમાં વધુ ભીડ હોય ત્યારે તાત્કાલિક પોલીસે પણ સ્થળ ઉપર પહોંચીને દુકાનો બંધ કરાવી હતી ને ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આજે વૈશાખ સુદ પૂનમના દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા ઉમિયા માતાજી નગરચર્યાએ નીકળ્યા છે। ઊંઝા ઉમિયા માતાજી મંદિરથી મા ઉમિયા આજે નગરચર્યા કરવા માટે રથમાં પસાર થયા અને તેની સાથે ભક્તોને દર્શન આપવા માટે પણ તેઓ નીકળ્યા હતા। કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીની નગરચર્યામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ભાવિક ભક્તો દર્શનનો લહાવો લેવા માટે પહોંચ્યા હતા અને સાથે મા ઉમિયાની નગરચર્યામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની સાથે 150થી પણ વધુ વિવિધ મંડળો અને વિવિધ વેશભૂષામાં સજ્જ માઈ ભક્તો જોડાયા હતા। ઊંઝાની નગરચર્યાએ નીકળેલા મા ઉમિયાના દર્શન કરવાના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો નગરયાત્રામાં ઉમટી પડ્યા હતા। નગરયાત્રા વર્ષોની પરંપરા મુજબ વૈશાખ સુદ પૂનમના દિવસે નીકળતી હોય છે। આ દિવસે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મુંબઈ જેવા વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો પધારતા હોય છે। આ દિવસે વર્ષોની પરંપરા રહી છે કે વૈશાખ સુદ પૂનમના દિવસે મા ઉમિયા ખુદ નગર ચર્ચાએ નીકળતા હોય છે, સર્વેને દર્શન આપવા માટે આવતા હોય છે, આશીર્વાદ આપવા નીકળતા હોય છે। આ પરંપરા વર્ષોની રહી છે, એ પરંપરાને અમે સૌ જાળવી રહ્યા છીએ। આ રીતે મા ઉમિયા ખુદ દર્શન આપી સમગ્ર શહેરની અંદર
શેરીઓ મહોલ્લો સોસાયટીઓ અને બજાર વિસ્તારોની અંદર નગરયાત્રા નીકળતી હોય છે। એપીએમસી જેવા વિસ્તારોની અંદર પણ વેપારી ભાઈઓ દ્વારા મહા ઉમિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે। ઠેર ઠેર સમાજો મંડળો ગ્રુપો એના સ્વાગત કરતા હોય છે। આ દિવસ એક અમારા માટે એક અલૌકિક દિવસ છે। મહા ઉમિયાનો ભક્તિભાવ પ્રદર્શિત કરવા માટેનો આ દિવસ છે। લોકો આ દિવસે આવી અને આ નગરયાત્રામાં જોડાઈ માતાજીનો પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કરતા હોય છે। पालनपुर तालुकाना जगा नजीक एक खानगी गोडाउन में एलसीबी पुलिस रेड करी थी, जेमां सरकार द्वारा खेडूतोने आपवामां आवतुं सबसिडी युक्त खातर बारोबार औद्योगिक एकमोने वेची मारवाना कौभाडनो पर्दाफाश करवामां आव्यो हतो। जगाणा चार रस्ता नजीक आवेला नेशनल बल्क होल्डिंग कॉर्पोरेशन प्राइवेट लिमिटेड कंपनीना गोडाउन में गैरकायदेसर यूरिया खातरनो जत्थो उतरी रह्यो होवानी बातमीना आधारे एलसीबी पुलिसे पण रेड करी हती, जेमां सरकार द्वारा सबसिडी युक्त खेडूतोने आपवामां आवतुं यूरिया खातरनी बोरीओ उतारवा ત્યારે પોલીસે 308 બોરી યુરિયા ખાતરની ભરેલી જે ટ્રક સાથે રૂપિયા 13.67 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે સરકારી સબસિડી યુક્ત ખેડૂતોના ભાગનું ખાતર બારોબાર ઔદ્યોગિક એકમોમાં વેચી મારવાનું કૌભાંડ આચરનાર 5 લોકો સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। पालनपुर अमदावाद हाईवे पर आवेल नेशनल बल्क ट्रेडिंग कॉर्पोरेशन में गैरकायदेसर रीते अनधिकृत रीते सबसिडीयुक्त खातर यूरिया त्या उतरी रही है। ते माहिती आधारे नायब खेती नियामक जेपी पटेल नवाने बोलावी ते जगह रेड करता यूरिया खातर की बोरी 300 किंमत रुपया 6,57,000 समथिंग तेमज ट्रक किंमत रुपया 7 लाखनी તેની સાથે કાનજીભાઈ દજાભાઈ ચૌધરી રહે સરેલ તાલુકો હારીજવાડો મળી આવેલ અને આ મુદ્દામાલ જય ગુગા એગ્રો માલિક ડીસા ખાતેથી લાવેલ હોવાનું જણાવેલ। આમ કુલ 13,67,670નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। કાનજીભાઈ દજાભાઈ ચૌધરી રહે સરેલવાડાને અટક કરવામાં આવેલ છે। આ કામના ટ્રકનો ડ્રાઈવર મુકેશભાઈ રાવળ તેમજ જય ગુગા એગ્રોના માલિક અને અશોકભાઈ વિરમભાઈ ચૌધરી રહે દુધારામપુરાવાળાઓની તપાસ ચાલુ છે। આમ એલસીબી પોલીસે સબસિડીયુક્ત યુરિયા ખાતરનો ખેડૂતોને આપવાનો જથ્થાને બદલે ઔદ્યોગિક એકમોમાં મોટી કિંમતે વેચી મારવાનું મોટું કૌભાંડ પકડી પડેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આણંદ વલ્લભ વિદ્યાનગર વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસી અંબિકા એસ્ટેટમાં વહેલી સવારે દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી અને તેને લઈને નાસભાગ મચી ગઈ હતી। દુકાન માલિકના માણસોએ ફાયર સેફટીના બોટલ દ્વારા આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરી હતી, પરંતુ આગ વધુ લાગતા આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે આવી પહોંચીને 1.5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગ લાગવાની સાથે દુકાનના 2 કર્મચારીઓ દાઝી જતા તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે જીઆઈડીસીના પ્રમુખને ઘટનાની જાણ થતાની સાથે તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને દુકાનમાં ઘણો ખરો સામાન બળીને ખાક થીજવા પામ્યો હતો, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થવા પામી ન હતી। આજરોજ રાઇટ નાવ એક જીઆઈડીસી એરિયામાંથી કોલ આવેલ કે જીઆઈડીસી એક ગમ બનાવવાની ગમપેડ બનાવે છે એકચ્યુઅલી, એટલે વન ટાઈપ ઓફ ગુંદર કહીએ આપણે, એ ટાઈપનું મટિરિયલ ત્યાં કારખાનામાં હાજર હતું, ઘણી સંખ્યામાં હતું અને અમને કોલ આપેલ કે ભાઈ આગ લાગી છે ક્રીમ ઇન્ડસ્ટ્રીની બાજુમાં। તાબડતોડ અમારું ફાયર ફાઇટર 10 ફાયરમેન તાત્કાલિક આવી અને તાત્કાલિક અમે એ આગને કવર કરવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી, ઇટ્સ કેપેસિટી ઓફ 10,000 લિટર ઓફ વોટર ફાયર ફાઇટર, તેનાથી અમે એટલીસ્ટ
5000 લીટર વોટર યુઝ કરી અને આગને કાબૂમાં લીધેલ છે। જામનગરના પોરબંદરના રાણાવાવ ગામે આવેલા રેલવે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન ગંગાભાઈ વાડોલિયા નામની 70 વર્ષની વૃદ્ધ મહિલાની હત્યા તેમના સગા પુત્રએ કરી હતી, ત્યારે પુત્રએ વૃદ્ધાના માથાના ભાગે પાઇપ અને ધોકા વડે ગંભીર ઇજા પહોંચાડતા તાત્કાલિક જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। પોલીસે પણ વૃદ્ધ મહિલાના મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પણ હાથ ધરી હતી, ત્યારે પોલીસે કપાતર પુત્રની પણ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી। જુનાબંદર રોડ ઉપર આવેલી કૃષ્ણા પોલિમર અને જય પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં ભાવનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ વિભાગ અને જીપીસીબીની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા, જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકમાંથી ઉત્પાદન કરવામાં આવતું હતું, જેની બાતમી મળતાની સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। 3360 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણા પોલિમરમાંથી 360 કિલો અને જય પ્લાસ્ટિકમાંથી 3000 કિલો જપ્ત કરવામાં આવ્યું હતું। જય પ્લાસ્ટિકને સીલ કરવામાં આવ્યું હતું તો કૃષ્ણા પોલિમરને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। જૂનાગઢ સહિત રાજ્યમાં આજથી તમામ જિલ્લાઓમાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવશે, ત્યારે સાંજના 5 વાગ્યાથી લઈને આવતીકાલે સવારના 7 વાગ્યા સુધી દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવશે। વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢ સીસીએફ અનુરાધા શાહુએ પણ જણાવ્યું હતું કે દીપડા અને 3 પક્ષીય પ્રાણીઓની વસ્તી ગણતરી માટે વન કર્મચારી ઉપરાંત એનજીઓના સભ્યો પણ તેમાં જોડાયા હતા, ત્યારે 1000થી પણ વધુ લોકો આજે સાંજથી આ કામગીરી શરૂ કરશે, જે આવતીકાલે સવાર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ તારીખ 8ના રોજ 3 પક્ષીય પ્રાણીઓની વસ્તી ગણતરી પણ શરૂ કરવામાં આવશે। પાંચ તારીખથી 7 તારીખ સુધી આખા રાજ્યમાં અને ખાસ કરીને જે આપણા જૂનાગઢના વાઇલ્ડલાઈફના જે બધા વિસ્તાર છે, જે આપણા સિંહના વિસ્તાર છે, એની અંદર પણ આપણા તૃણભક્ષી પ્રાણીઓના અને દીપડા અને નાના સસ્તન પ્રાણીઓની સેન્સસના કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આપણા 5 તારીખના સાંજેના 5 વાગ્યાથી 6 તારીખના સવારના 7 કલાક સુધી પ્રાથમિક ગણતરી હાથ ધરવામાં આવશે, અને એની અંદર ખાસ કરીને જે દીપડા અને નાના સસ્તન પ્રાણીઓ જેવા કે હૈના છે, ફોક્સ છે અને શિયાળ છે, વરુ છે, આ તમામ પ્રાણીઓના ગણતરી જે છે સ્ટાફ કરશે। એની અંદર આપણા વન વિભાગના સ્ટાફ, વોચમેન, વન્ય પ્રાણી મિત્ર, ટ્રેકર અને ઘણા બધા એનજીઓ પણ જોડાયેલા છે, અને જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જે જિલ્લા છે આ તમામમાં અને અમરેલી આ બધા જિલ્લાના તમામ વન વિભાગના જેટલા આપણા સ્ટાફ છે એના સંખ્યા અને એના સાથેના જે બધા વોલ્યુન્ટિયર મિત્રો છે એ મળીને લગભગ 1000થી ઉપર છે, અને જે પોઈન્ટમાં અવર જવર રેગ્યુલરલી થતા હોય છે આ પોઈન્ટમાં અને જે પાણીના પોઈન્ટ્સ છે આ બધા વિસ્તારમાં પૂર્વ તૈયારી રૂપે 1 તારીખથી 3 તારીખ દરમિયાન એ લોકો જે છે સર્વે કરી ચૂક્યા છે। હવે એના ફાઇનલ ગણતરી 7 તારીખ પૂરું થશે, પછી 8 તારીખે આપણા હર્બીવોરના ગણતરી જે તૃણભક્ષી પ્રાણીઓ છે એના ગણતરી કરવાનો છે, આ સવારના 7 કલાકથી સાંજના 7 કલાક સુધી રહેશે। સુરતના કતારગામમાં દાંપત્ય જીવનમાં લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે મળતી જાણકારી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ત્યારે પતિ વ્યાજખોરને વ્યાજે લીધેલા રૂપિયા પરત ન આપી શકતા તેણે પોતાની પત્નીને જ વ્યાજખોરના હવાલે કરી દીધી હતી। લેણદારે વ્યાજ આપેલા 40000 રૂપિયાની માંગણી કરતા પતિએ પોતાની પત્નીને લેણદારના હવાલે કરી દીધી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે વ્યાજખોરે પરિણીતા ઉપર 2 વખત દુષ્કર્મ આચરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, ત્યારે પીડિત
પીડિતાએ આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તેના પતિ અને વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી હતી અને પીડિતાએ જણાવ્યું હતું કે વ્યાજખોર પરિણીતા ઉપર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો હતો. પતિથી છૂટા થયા બાદ પત્નીએ પતિ અને વ્યાજખોર રમેશ શિંગાળા સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે નરાધમ પતિ અને વ્યાજખોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 29/3/2023 જયાબેન અમરસિંહભાઈ સરવૈયાએ એક ફરિયાદ કરેલી કે પોતાનો પતિ એના મિત્રો અને એને જેને ત્યાં નોકરી કરતો એવા લોકો પાસેથી ઉછીના પૈસા લીધેલા હોય એ ઉછીના પૈસા પાછા ના આપવા પડે. પેલા લોકો વરણી કરે વારંવાર અને પાછા આપવા ન પડે એટલે પોતાની પત્નીનો એ લોકોની સાથે પરિચય કરાવી ફોનથી વાતો કરાવી સંપર્ક કરાવી એ લોકોની સાથે ફરિયાદમાં જણાવ્યા મુજબ જયાબેનના પતિ રમેશ મુકેશભાઈ છે એ મુકેશભાઈએ 40,000 રૂપિયા રમેશભાઈ પાસેથી લીધેલા અને એ 40,000 રૂપિયા પરત આપવા ના પડે એટલા માટે એના પતિએ એને રમેશભાઈ સાથે આવું કામ કરવાની એને ફરજ પાડે. ઓક્ટોબર 2022માં ઇકોસેલ દ્વારા જીએસટી વિભાગને સાથે રાખીને ગુજરાતમાં અલગ અલગ એક સાથે 6 જગ્યાઓ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે દેશના સૌથી મોટા જીએસટી ચોરની સુરત ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દ્વારા 2700 કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હતી ત્યારે આ ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ તપાસમાં અત્યાર સુધી કુલ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ઇકોસેલ દ્વારા કરોડોની જીએસટી ચોરી કઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. 2022 સુરત કે ડીસીબી પોલીસ સ્ટેશન મેં એક ગુના દાખલ કિયા ગયા થા જિસમે હકીકત ઉસ હિસાબ સે હૈ કિ ઇકોનોમિક ઓફેન્સ સેલ કો પહેલે પ્રાથમિક માહિતી મિલી થી કિ સુરત શહેર મેં 8 જેટલી કંપનીયા હૈ જો ફેક ડોક્યુમેન્ટ્સ કે આધાર પે જિસકો શેલ કંપનીઝ બોલતે હૈ વૈસી ખડી કી ગઈ હૈ ઓર જો સરકાર કા જો જીએસટી કા કાયદા હૈ ઉસમે જો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મિલતી હૈ ઉસમે વો ફેક આઈટીસી ક્લેમ કરતે હૈ. इस हिसाब से प्राथमिक रिपोर्ट मिलते ही हमने गुना दाखिल किया था और इसका टेक्निकल सर्वेलेंस के आधार पे हमने संयुक्त 6 जगह पे पूरे गुजरात में एक रेड की गई थी. उसमें रेड में एक साथ 14 लोगों को अरेस्ट किया गया था और साथ में जैसे जैसे ये तफ्तीश आगे बढ़ते गई तब पता चला कि ये पूरा जो मामला है ये सिर्फ 8 कंपनी तक सीमित नहीं है बल्कि 1500 से ज़्यादा कंपनीज इसमें इन्वॉल्व है और ये सभी जो पूरा ऑर्गेनाइज क्राइम है वो पूरे गुजरात नहीं बट पूरे भारत में ये फैला गया था. इसमें कुल 15 अलग अलग राज्य में अलग अलग 250 से ज़्यादा कंपनी रजिस्टर की गई है उतना भी पता चला है. और ये सभी जो अभी ट्रांजैक्शन सामने आए हैं ये जो बिलिंग का अमाउंट है जो फेक बिलिंग का अमाउंट है वो करीबन 2500-2700 करोड़ से ज़्यादा है. और इसमें जो ITC क्लेम की गई है उसका GST डिपार्टमेंट को जानकारी दी गई है और वो रिकवरी करने की कामगिरी वो स्टेट GST की है वो उसमें आगे बढ़ रही है. अगाव इसमें 18 लोगों का अरेस्ट किया गया था और जो उसका एक मुख्य सूत्रधार है सुफियान कापड़िया उसको पकड़ने में इकोनॉमिक ऑफेंस सेल को सफलता मिली है. और उसका रोल की अगर बात करें तो गणेश एंटरप्राइज और गोपी एंटरप्राइज की जो एक कंपनी है उसमें से कई सारे केमिकल और स्क्रैप के बिलिंग्स ये सुफियान ने अपने सह आरोपी धर्मेश गांधी जो टैक्स कंसल्टेंट का काम करते हैं अहमदाबाद में उनके साथ मिलके ये बिलिंग्स को किया है. और धर्मेश गांधी के पास से हमें करीबन 800 से 900 करोड़ रुपए के बिलिंग की प्राथमिक हकीकत सामने मिली थी. तो इसमें अभी डिटेल में इन्वेस्टिगेशन किया जा रहा है. સુરતના કતારગામમાં અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં જ્વેલર્સનો માલિક બપોરે દુકાન બંધ કરીને ગયો હતો ત્યારે બપોર બાદ કારીગર આવ્યો ત્યારે દુકાન ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. દુકાન માલિકના દુકાનમાં મૂકેલું સોનું પણ ગાયબ થઈ ગયું હતું ત્યારે આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી.
कोरोना समय हजारों दर्दियों जीव बचावा में उपयोगी साबित थयेला वेंटिलेटर हाल सूरत सिविल ने किडनी हॉस्पिटल में नर्दियात अने साथे बदतर हालत में जोवा मळी रह्या छे। त्यारे ते धूळपण खाई रह्या छे। केन्द्र सरकार द्वारा करोड़ोना खर्चे पीएम केर माथी फाळवामां आवेला 100 થી વધુ वेंटिलेटर भंगारनी जेम मूकी देवामां आव्या छे। आ मशीनोनो सौथी मोटो दुष्पान धूळ अने भेज छे। जे स्थळे आ मशीनो पड्या छे ते जोईने स्पष्ट जणाय छे के ते सारी स्थितिमां रहेशे नहीं। आ मशीनो खूब ज संवेदनशील होय छे। तेनो उपयोग विना मूकी राखो तो झड़पथी खराब पण थई जाय छे। हमारे पास 450 वेंटिलेटर जो पीएम केयर में मिलते हैं वो आज के डेट में कोविड नहीं है, इसलिए जितने रिक्वायरमेंट थे हम कंसर्न डिपार्टमेंट में दे के बाकी के जो वेंटिलेटर्स हैं वो किडनी हॉस्पिटल में किडनी बिल्डिंग में फर्स्ट फ्लोर पे हमने उनको एक रूम में अच्छी तरह से संभाल के रखा हुआ है और उसकी हर महीने सफाई करते हैं। और फिर भी जब भी ज़रूरत पड़ेगी तो वो इस कंडीशन में तो है कि हम उसको रीयूज़ में ले सकें। उनमें से कुछ एक वेंटिलेटर काफ़ी पुराने हैं जो कि बेल के वेंटिलेटर है जो रिपेयरिंग कंडीशन में नहीं है, तो इसलिए उनका और उनकी जब भी ज़रूरत पड़ेगी तो अभी हम उतनी ज़रूरत नहीं है। यदि रिपेयरिंग करने के बाद भी यदि कम पड़ते हैं तो उनकी हम रिपेयरिंग भी करवाएंगे। आज की डेट में हमारी उतनी ज़रूरत नहीं है। जी सर, वीडियो वायरल हुआ है और वेंटिलेटर दयनीय हालत में है, धूल मिट्टी उसमें दिख रही है, तो आप क्या बोलना चाहोगे? वेंटिलेटर का हमने पिछले महीने सर्विस कराया था और सही कंडीशन में है, ऐसा नहीं है कि दयनीय हालत में, और यदि आज की डेट में हमें चाहिए तो हम उसको यूज़ भी कर सकते हैं। अभी 450 में से 100 तो यहाँ किडनी बिल्डिंग में पड़े हुए हैं, 50 से 100 स्टेम सेल पड़े हुए हैं, बाकी हमारे यहाँ हर जगह यूज़ हो रहे हैं। इसमें यदि कहीं पे कोई निग्लिजेंस या कोई भी बेदरकारी का जो भी अंश मिलेगा उस हिसाब से हम कंसर्न आदमी के अगेंस्ट एक्शन लेंगे। बात अत्यार सुधीना समाचार। वधु समाचार माटे आप जोता रहो निर्माण न्यूज़। नमस्कार।